विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी एकम कसोटी ऑक्टोबर 2022। विद्यार्थी मित्रों, आजे तमारू जे पहलू पेपर हतु बराबर 1 ऑक्टोबर 2022 रोज अंग्रेजी एनु 25 गुण 100% संपूर्ण साची प्रश्न बैंक है। 100% ओरिजिनल पेपर सॉल्यूशन आपणे जोवाना छीए। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने तमे सॉल्व करीने मने जणावजो तमारा जे आंसर छे हुं अहींया सॉल्यूशन बताऊं छूं, अने पछी वीडियो जोई लो, पछी मने कमेंट करजो कि 25 માંથી તમારે ટોટલ કેટલા આવશે। પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, જોડકા જોડવાના છે તો એ તો આવી રહ્યો એ, પછી ડી તો ડી અહીંયા છે જો, ત્રીજું છે એફ તો એફનું સ્મોલ એફ અહીંયા થશે, એલ તો અહીંયા નીચે એલ, અને કેપિટલ બીનું બીજી અક્ષ બીજી એબીસીડીનું બી અહીંયા છે જો। તો આ રીતે ખાલી જોડકા જોડવાના છે બરાબર। ચલો બીજો પ્રશ્ન, હું એ તમે અલગ અલગ કલરથી જોડકા બતાવીશ જેથી વધારે ખબર પડે। ઈ તો આવી રહ્યું ઈ, એના પછી એન, એના પછી છે જી, તો જી માટે આપણે આવી રહીજો છેલ્લેથી ઉપરનું બી બીજું ગ્રીન યુ જે છે યુ, તો યુમાં અહીંયા પહેલું, અને છેલ્લે છે કે, તો કેનું સ્મોલ કે। તો ખાસ મેં અલગ અલગ કલરથી બતાવ્યું છે આ રીતે જોડકા જોડવાના છે। આ 5માંથી તમને કયા નંબરનું જોડકું પૂછાયું છે એ પણ મને ખાસ જણાવજો। હવે જે ત્રીજું છે એ જોઈએ, એચ તો એચ જે છે આ રીતે લખાય, પછી છે ટી તો ટી જે છે અહીંયા સ્મોલ ટી આવશે, બ્લ્યુમાં આર આ સ્મોલ અક્ષરથી મેં બતાવ્યું બરાબર, બ્લુ પ્રિન્ટથી આર, પછી આઈ જે છે આવી રહ્યું બીજા નંબરનું, અને જે છે ત્રીજા નંબરનું, બરાબર ને। ચલો હવે રીતે નીચે જુઓ, ક્યુ તો ક્યુ માટે આપણે આ રીતે કરીશું, ક્યુ બીજા નંબરનું, એસ માટે તો ચોથા નંબરનું આવશે, ડબલ્યુ માટે છેલ્લું 5મું, વી માટે 3જા નંબરનું, અને પી માટે 1લા નંબરનું। બસ આ રીતે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના મૂળાક્ષરો આપ્યા છે, જોડકા જોડવાના છે। હવે ચિત્રો આપ્યા છે ને એની સામે લખ્યું છે। હવે પહેલું ચિત્ર જે છે જુઓ, એ શાનું છે, ફ્લાવરનું છે, તો અહીંયા ફ્લાવર સામે જોડકું જોડી દેવાનું, ફ્લાવર બરાબર। ચલો બીજું, બીજું શું છે, કાઇટ, તો કાઇટ ક્યાં છે આવી રહી જુઓ, તો આ સીધું જોડકું જોડી દેવાનું કાઇટ, આ રીતે જોડકું જોડી દેવાનું જો ખાલી કાઇટ। ત્યારબાદ આ શું છે, તો મેંગો, તો પહેલું જ છે મેંગો, જોડકું જોડી દેવાનું આ મેંગો સીધું, પછી આ જુઓ આ ચિત્ર શાનું છે, તો બલૂન, તો અહીંયા જોડકું જોડીશું બલૂન જોડે। ત્યારબાદ આ જે છે શું છે, સર્કલ છે, તો સર્કલ જોડે આમ જોડકું જોડી દેવાનું બરાબર છે। તમે જોઈ શકો છો આ રીતે બધા જોડકા જોડવાના છે। ચલો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોઈશું આપણે। પ્રશ્ન નંબર 3ની અંદર નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે, તો પહેલું છે સી અને વચ્ચે શું લખ્યું છે, તો પી, તો સી વચ્ચેની વચ્ચે શું આવશે, એ આવશે, એટલે આખો શબ્દ આ રીતે બનશે કેપ, સી એ પી એટલે કેપ। પછી મેન, અહીંયા બીજું જે અક્ષર છે એમાં શું થશે, એમ એ એન થશે મેન, પછી આમાં પિંક બરાબર, મેં વચ્ચેની ખાલી જગ્યામાં લખ્યું જ છે જોઈ લો, પછી અહીંયા બુક બી ડબલ ઓ કે, અને એચ આઈ જી એચ હાય। હવે વિભાગ 2, અહીંયા 5 વિભાગ છે, આ 5માંથી તમને કયા નંબરનો વિભાગ પૂછાયો છે મને ખાસ કમેન્ટ કરજો। અહીંયા બોક્સ, બીજામાં એચ ઓ ટી હોટ, સી એ ટી કેટ બિલાડી, ગ્રીન જી આર ડબલ ઈ એન, ખોટતો સ્પેલિંગ ખાલી તમારે અહીંયા પૂરવાનો છે, પિંક પી આઈ એન કે પિંક। હવે ત્રીજો વિભાગ છે, એમાં ડી ડબલ આર ડૂર, ઈ એ આર ઈયર, એલ ઈ એફ ટી લેફ્ટ હેન્ડ, અને સન્ડે એટલે એસ યુ એન ડી એ વાય સન્ડે। ચલો હવે ચોથો વિભાગ છે, એની અંદર પહેલું આવશે રેડ એટલે કે લાલ કલર, આર ઈ ડી, બીજામાં આવશે બેટ બી એ ટી બેટ, પછી ચોથામાં જુઓ ઈ અને જી આપ્યું છે એટલે વચ્ચે ઈ જે આવ્યું જે અને જી એટલે જગ, એટલે વચ્ચે આવશે યુ જે યુ જી જગ, ટેબલમાં ટી એ બી એલ ઈ, અને છેલ્લે બોલ બી ઓ ડબલ એલ બોલ બરાબર। ચલો હવે જે 5મો વિભાગ છે એ જોઈ લઈએ, તો ડી ઓ ડબલ્યુ અને છેલ્લે એન આવ લખવાનું ડાઉન, પછી અહીંયા એફ ડબલ ઓ ટી ફૂટ, ઈ વાય ઈ આઈ એટલે આંખ,
क्लोज એટલે બંધ કરવું CLOSE ક્લોઝ અને આમાં છેલ્લે આવશે સ્લીપ SLEEP. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મને કમેન્ટ કરીને જણાવજો અહીંયા પાંચમાંથી તમને કયા નંબરનો વિભાગ પૂછ્યો છે અને આ પાંચમાંથી તમારે પાંચમાંથી કેટલા માર્ક્સ આવશે એ પણ મને ખાસ કમેન્ટ કરજો. બાકીના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. હવે વિદ્યાર્થી મિત્રો જે ચોથો પ્રશ્ન છે એમાં એમ કીધું છે નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. તો આમાંથી તમને પાંચ વિભાગો છે, પાંચમાંથી કયો વિભાગ પૂછાયો છે કંઈ જ કરવાનું નથી, બરાબર. આમાં સોલ્યુશન કંઈ ના આવે કારણ કે આના બધું ખાલી તમારે સારા અક્ષરથી લખવાનું હતું. જુઓ, પહેલું છે ક્લેપ યોર હેન્ડ્સ, પછી છે ઓપન ધ ડોર, ત્રીજામાં છે આઈ લાઈક રેડ કલર, પછી વો આર યુ, કમ હિયર સીટ, આવો બેસો. બીજો વિભાગ છે એમાં શું કીધું છે, ટચ યોર હેડ, રીડ યોર બુક, ધીસ ઇઝ એન એલિફન્ટ, આઈ લાઇક ટુ ઇટ બનાના, વોટ ઇઝ યોર નેમ. વિદ્યાર્થી મિત્રો છેલ્લો પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એ પાંચ માર્ક્સનો છે. એની અંદર તમને અહીંયા પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે. પાંચ વિભાગમાંથી તમને કયો એક વિભાગ પૂછાય છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. હવે જુઓ, પહેલો વિભાગ છે એ ખાસ ધ્યાન રાખજો. પહેલામાં તમને શું કીધું છે, વોટ ઇઝ યોર નેમ, તો તમારે ખાલી આમ જવાબમાં લખવાનું માય નેમ ઇઝ, પછી અહીંયા તમારું નામ જે હોય, મારું નામ ચેતન છે તો અમે ઇઝ પછી હું મારું નામ ચેતન લખી દઈશ, તમે તમારું જે નામ હોય લખવાનું છે માય નેમ ઇઝ. પછી બીજો પ્રશ્ન છે વોટ ઇઝ યોર મધર્સ નેમ, તો તમારી મમ્મીનું નામ જે હોય તમારે લખવાનું કે માય મધર નેમ પછી ઇઝ અને અહીંયા જે પછી ઇઝ પછી તમારી મમ્મીનું જે નામ હોય નામ લખી દેવાનું. પછી વોટ ઇઝ યોર ક્લાસ ટીચર, તો સોરી હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચર કોણ છે, તો તમારે આ રીતે લખવાનું કે માય ક્લાસ ટીચર ઇઝ અને પછી ટીચરનું નામ લખી દેવાનું, ઇઝ પછી ખાલી નામ લખવાનું છે. ચોથું છે વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, તમે સવારે કેટલા વાગે ઉઠો છો, તો તમારે લખવાનું આઈ એમ ગેટ અપ ઓન, તમે છ વાગે ઉઠતા હોય તો 6 o'clock, 8 વાગે ઉઠતા હોય તો 8 o'clock, એવી રીતે લખી દેવાનું. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા પરિવારમાં કેટલા લોકો છે, 4 છે 5 છે, તો કેટલા મેમ્બર છે એ લખવાનું છે. પછી હુ ઇઝ યોર ફેવરેટ ટીચર, તો તમારા ફેવરેટ ટીચરનું નામ લખવાનું છે. બીજો પ્રશ્ન છે હુ ઇઝ યોર ફાધર્સ નેમ, તો તમારા પપ્પાનું નામ લખવાનું છે, વોટ ઇઝ યોર ફાધર નેમ. પછી વોટ ઇઝ યોર સરનેમ, તો અહીંયા તમારે સરનેમ લખવાનું કે માય સરનેમ ઇઝ, પછી તમારી જે સરનેમ હોય રાજપૂત હોય તો રાજપૂત લખવાનું, બરાબર, જે સરનેમ હોય લખવાનું. વેન ડુ યુ કમ ટુ સ્કૂલ, તો તમે સ્કૂલ ક્યારે જાઓ છો, તો લખવાનું આઈ એમ કમ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, શું લખવાનું, ઇન મોર્નિંગ. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો, તો લખવાનું આઈ લીવ ઇન અહેમદાબાદ, તમે જ્યાં રહેતા હોય, તમે મહેસાણામાં રહેતા હોય તો મહેસાણા લખશો, તમારા જિલ્લાનું નામ લખી દેને અમદાવાદ જે હોય તે, બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે 25 ગુણનું 100% સંપૂર્ણ સચોટ પ્રશ્ન બેંક હતી ઓક્ટોબર 2022ની એકમ કસોટી જેનું 100% સચોટ પેપર સોલ્યુશન જોયું. વિડીયો ગમે તો લાઇક કરજો, સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી દેજો. અને પ્રથમ પરીક્ષાના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે તો એ પણ જોઈ લેજો. વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો.